श्रमयोगी माटे भरूच एसट विभाग द्वारा 160 बसों मोकलवामां आवनार छे। જે અંતર્ગત સુરતના રત્ન કલાકારો અને શ્રમયોગીઓ માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા 160 વધુ બસો મોકલવામાં આવનાર છે। તે જ રીતે ભરૂચ એસટી વિભાગના અંકલેશ્વર જીઆરડીસી ભરૂચ ભોલાવ જીએનએફસી ડેપો તેમજ નર્મદા જિલ્લાના રાજપીપળા ડેપો ખાતેથી પંચમહાલ ગોધરા દાહોદ વગેરે વિસ્તારના શ્રમજીવીઓને વતનમાં જવા માટે પણ 150 વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંગે માહિતી આપતા ભરૂચ એસટીના નિયામક વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે જો એક જ ગ્રુપના 52 મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો તેઓનું એક્સ્ટ્રા બસની સુવિધા રહેણાંક સ્થળેથી એસટી નિગમ દ્વારા પૂરી પાડવામાં આવશે। વિભાગ દ્વારા સુરત ખાતે રત્ન કલાકારોને તેમજ પંચમહાલ તરફના શ્રમયોગીઓને પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે અત્રેથી અંદાજિત 160-70 બસોનું આયોજન હાથ ધરેલ છે। તેમજ વિભાગ દ્વારા ભરૂચ વિભાગના અલગ અલગ સ્થળો અંકલેશ્વર જીઆઈડીસી, ભરૂચ જીએનએફસી બસ સ્ટેશન, ભોલાવ બસ સ્ટેશન તેમજ રાજપીપળા ખાતેથી દાહોદ ગોધરા પંચમહાલ તરફના શ્રમયોગીઓને પરિવહન અર્થે 150 બસોનું આયોજન હાથ ધરેલ છે, જેમાં મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને સારી રીતે પહોંચી શકે અને વાર તહેવાર સારી રીતે કરી શકે તે મુજબનો આયોજન હાથ ધરવામાં આવેલ છે। તેમજ જો કોઈ પાર્ટી દ્વારા પોતાના 52 મુસાફરોને લઈ જવા માટેની માંગણી કરવામાં આવશે તો એસટી દ્વારા એસટી આપના દ્વારા સ્લોગન મુજબ તેઓને પોતાના રહેણાંક સ્થળેથી લઈ જઈ તેમના ગંતવ્ય સ્થળે છોડવામાં આવશે। આમ નિગમ દ્વારા દિવાળીનો તહેવાર તમામ શ્રમયોગીઓ તેમજ રત્ન કલાકારો સારી રીતના કરી શકે તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલ છે।